અંકલેશ્વરના સારંગપુર ગામના વિહારધામ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. બંધગણને નિશાન બનાવી 50,000 રોકડ સહિત સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ તપાસ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલ વિહારધામ સોસાયટીમાં રહેતા પપ્પુ રેણુ રાવત ગત રોજ પોતાનું ઘર બંધ કરી બહાર ગયા હતા. દરમિયાન રાત્રે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટ તેમજ અન્ય સરસામાન વિખેરી નાખી અંદર રહેલા 50,000 રૂપિયા રોકડા તેમજ અન્ય સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે પપ્પુ રાવત ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેની ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પ્રાથમિક સ્થળ તપાસ કરી પપ્પુ રાવતની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જો કે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. હું પપ્પુ નેનુ રાવલ સારંગપુર વિહારધામ સોસાયટીમાં રહું છું અને આજે રાત્રે મારા ઘરમાં કોઈ તાળા તોડીને અજાત વ્યક્તિએ ચોરી કરી નાખી, 50,000 રૂપિયા રોકડ લઈ ગયા અને હું પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે એટલે મળી જાય તો આભાર એમ.